हर हर महादेव, जय श्री कृष्ण। जी 24 कलाक ना खास कार्यक्रम राशि भविष्य में आप सबनु स्वागत छे। हूँ छु नुपुर दाणी। मित्रों, राशि भविष्य एक एवो कार्यक्रम छे कि जहाँ आपने मळशे आपनी मूंझवणना तमाम प्रश्नोना जवाब, आ उपरांत 12 राशि नु राशिफळ तेमज सचोट भविष्य कथन तो खरुं ज। આજનો દિવસ આપના માટે બની જશે એકદમ ખાસ, કારણ કે આજે આપણે જણાવવાના છીએ કેટલીક મહત્વની વાતો અને તમામ વિષય પર વધારે માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવા અમારી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રી રવિ રાજસિંહ ઝાલા, તેમનું સ્વાગત કરીએ। રવિજી નમસ્કાર, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ। અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને તમે વાસ્તુશાસ્ત્રી છો, આપણે વાસ્તુશાસ્ત્ર અને લોકોના પ્રશ્ન બંને વિશે આજે વાતચીત કરવાની છે, પણ સૌથી પહેલા આજનું પંચાંગ શું કહે છે। જય માતાજી। ઝી 24 કલાકના સૌ દર્શક મિત્રો, ગણપતિ ભગવાનને પ્રાર્થના કરીશું કે આજનો દિવસ સુખ અને શાંતિમય જાય। ઓમ ગમ ગણપતયે નમો નમઃ, શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરિયા। ચાલો જાણીશું આજનું પંચાંગ। આજે 19 ઓગસ્ટ 2018 ને રવિવાર છે। શ્રાવણના શુક્લ પક્ષની 9મી તિથિ છે। નક્ષત્ર અનુરાધા અને ઇન્દ્ર યોગ છે। આજે વૃશ્ચિક રાશિ છે અને ન અને ય તેના અક્ષરો છે। જી બિલકુલ, પંચાંગ વિશે આપણે માહિતી આપીએ અને આજનો દિવસ પણ ખૂબ જ શુભ છે, ખાસ કરીને રવિવાર છે, માતાજીનો દિવસ છે, તો આજનો દિન વિશેષ મહિમા શું છે? જી, દિન વિશેષ મહિમામાં આજે વૃશ્ચિક રાશિ છે માટે વૃશ્ચિક રાશિની પનોતી પણ ચાલી રહી છે અને પનોતીમાં શનિદેવના મંદિરે તો જવું જ જોઈએ, પણ સાથે સાથે જો તમે શિવજીના મંદિરે પણ જાઓ અને ત્યાં આગળ રુદ્રાભિષેક કરાવડાવો અને 108 મિલીપત્ર જો શિવલિંગ પર ચડાવવામાં આવે તો પનોતીનો સમય, જે છેલ્લા પાયાનો સમય છે, સારી રીતે અને શાંતિથી પસાર થઈ જતો હોય છે। જી બિલકુલ, ખાસ કરીને આજના દિવસમાં સૌથી વધારે જે પનોતીમાં લોકો ગભરાયેલા હોય છે એમાં ખાસ શનિની પનોતીમાં કામ લાગે છે। ઠીક છે, આ સાથે દર્શક મિત્રો આપણી સાથે જોડાવાનું શરૂ થઈ ગયું છે। આજના પ્રથમ દર્શક મિત્ર બગસરાથી આપણી સાથે જોડાઈ રહ્યા છે। હેલો, હેલો જી, આપનું નામ? હેમાલીબેન। જી હેમાલીબેન, આપ આજના પ્રથમ દર્શક મિત્ર છો અને આપને જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો। જી બિલકુલ, અને શું સવાલ છે આપનો? આપના ભાઈ વિશેનો સવાલ છે ને, એવું કહી શકાય કે ધંધા માટેના સારા યોગ અને દરેક માણસના જીવનમાં એક સમય હોય છે જ્યાં સુધી આપણે એક જોબ કરીએ તો તે સારું હોય। કદાચ નાની ઉંમરે બી ઘણા વ્યક્તિ 18 વર્ષની ઉંમરે પણ ધંધો કરતા હોય છે, પણ એવું કહી શકાય કે જો 32 વર્ષની ઉંમર પછી, કુંડળી પ્રમાણે જો 32 વર્ષની ઉંમર પછી એમને ધંધો કરવામાં આવે તો જ એમાં સફળતા મળશે અને સારું કામ કરી શકશે, પરદેશથી પણ ધન મળી શકે તેવા પણ યોગ છે। માટે તેવા કોઈ વ્યવસાય વિશે પણ ભવિષ્યમાં મહેનત કરવામાં આવે તો જ ચોક્કસથી સારું ફળ મળશે। જી બિલકુલ, ધંધા વિશે ખાસ કરીને અત્યારે મંદી ચાલતી હોય ત્યારે આ પ્રકારના સવાલ આવતા જ હોય છે। ઠીક છે, આ સાથે અન્ય દર્શક મિત્રો સાથે આવી રીતે જોડાવાનું ચાલુ રહેશે, પણ હાલ જે પ્રથમ ત્રણ રાશિ છે, મેષ, વૃષભ અને મિથુન, આ જાતકોનો દિવસ કેવો રહેશે? ચોક્કસ, સૌપ્રથમ મેષ રાશિ વિશે વાત કરીશું। આરોગ્યનું ધ્યાન રાખવું પડે આજે એવું લાગી રહ્યું છે। માતાના આરોગ્યની પણ કાળજી રાખવી જોઈએ, પોતાના આરોગ્ય સાથે સાથે માતાના આરોગ્યની કાળજી રાખવી જોઈએ। દૂધનું દાન કરવાથી વધુ લાભ થશે। વૃષભ રાશિ વિશે વાત કરીએ, ધનવૃદ્ધિ માટે કાળી ગાયને ઘાસ ખવડાવવું જોઈએ। જીવન સાથી સાથે વૈચારિક મતભેદ રહે આજે એવું દેખાઈ રહ્યું છે। પ્રેમમાં નિષ્ફળતા મળે તેવું પણ દેખાઈ રહ્યું છે। મિથુન રાશિ વિશે વાત કરીશું, વાણી પર સંયમ રાખવાથી કામ સરળતાથી પતે, વસ્તુ ચોરાય નહીં, ખોવાય નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ, આજે સંભાળીને કામ કરશો। માતાજીના દર્શન કરવાથી આજે લાભ થશે।
જી બિલકુલ, આ સાથે જ દર્શક મિત્રો સાથે જોડાવાનું શરૂ થઈ ગયું છે. પાટણ થી એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ રહ્યા છે. હેલો. હા જી, આપનું નામ? ડિમ્પલબેન. જી ડિમ્પલબેન, જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ સમય ને સ્થળ જણાવશો. જન્મ તારીખ 27/1/86. સમય? અને સમય બપોરે 1:20. સ્થળ? સ્થળ ચાણસ. જી શું સવાલ છે? જિલ્લો પાટણ. શું સવાલ છે? હા, એટલે પ્રશ્ન એ છે કે મારો બેબી ના મેરેજ થઈ ગયેલા હતા અને એનો સુખી સંસાર 4 વર્ષ સારો ચાલ્યો. એ પછી એના ઘરમાં કઈ ઝઘડા કંકાસ્યા, એના ઘરવાળાના કારણે મારી, પછી ઘરે આવતી. એ પછી એને જોવા માટે ઘણા પ્રયત્નો કર્યા. જી બિલકુલ, એટલે ઘર સંસાર વિશે આપનો પ્રશ્ન છે, ચોક્કસથી આપને જણાવી દઈએ. જી, આપની દીકરીની કુંડળી જોતા એવું કહી શકાય કે તેમની કુંડળીમાં શનિ અને મંગળ છે અને બે લગ્નના યોગ પણ કુંડળીમાં પ્રબળ છે, માટે અને ભારે મંગળ છે, તેથી જ આવો બનાવ બન્યો છે. પણ ઘણી વખત એવું હું કહી શકું કે લગ્ન ભલે આવી રીતે ઘરે પાછા આવી ગયા છે, પણ કુંડળી જોતા અને એમને તમે જે કીધું કે હાથ ઉપાડ્યો છે ને એવું કર્યું છે, માટે હું એવું કહી શકું કે જો તમે પાછી છોકરીને ના મોકલો અને કદાચ એવું બની શકે કે ડિવોર્સ લેવાનું ટ્રાય કરો અને ફરીથી કોઈ પાત્ર નવું શોધવાનું ટ્રાય કરો તો વધારે સારું રહેશે. અને જ્યારે તમારે ડિવોર્સ માટે પ્રોસિજર કરવી હોય તો એને 6 ઓક્ટોબર 2018 પછી, એટલે 3-4 મહિના પછી જો તમે ટ્રાય કરશો તો એમાં સારું રહેશે અને બીજું પાત્ર પણ ફરી મળી શકશે. હું એટલા માટે એડવાઇસ આપું છું કારણ કે એમણે હાથ ઉપાડ્યો છે તેવું તમે જણાવ્યું છે માટે. જી બિલકુલ, આ સાથે અને એક દર્શક મિત્ર વડોદરાથી આપણી સાથે જોડાઈ રહ્યા છે. હેલો. હેલો જી, આપનું નામ? હસમુખભાઈ. જય માતાજી. જય માતાજી. જય માતાજી. હસમુખભાઈ, જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ સમય ને સ્થળ જણાવશો. ગીતાબેન નો પ્રશ્ન છે. જી. જન્મ તારીખ? જન્મ તારીખ છે 8/4/56, રાત્રે 9:04 બોરસદ. જી બિલકુલ, અને શું સવાલ છે આપનો? એમને હેલ્થ નો પ્રશ્ન છે, તબિયત સારી નથી રહેતી, પગના ઘૂંટણ નો સારવાર કરાઈ, હજુ દવા થી કોઈ ફરક નહીં પડતો. જી બિલકુલ, એનો કોઈ ઉપાય કરવાનો? ક્યારે એનો અંત આવશે? જી બિલકુલ, આરોગ્ય વિષયક આપનો સવાલ છે, ચોક્કસથી જણાવી દઈએ. હા જી, એમને કુંડળીમાં જ્યારે મંગળ અને શનિ અને શનિ રાહુ જ્યારે જોડે હોય છે ત્યારે દોષ હોતા હોય છે. મંગળ અને રાહુ જ્યારે જોડે હોતા હોય છે ત્યારે લોહીને લગતો વિકાર થતો હોય છે. શનિ રાહુ જ્યારે જોડે હોતા હોય છે ત્યારે હાડકાને લગતી તકલીફ હોય છે. આ કુંડળી જોતા એવું કહી શકાય કે શનિ રાહુ સાથે હોવાના કારણે તેમને હાડકાને લગતી તકલીફ છે, માટે શનિ રાહુના ચોક્કસથી ઉપાય કરવા જોઈએ અને 2019 પછી એવું દેખાઈ રહ્યું છે કદાચ તેમાં સફળતા મને તેમની હેલ્થમાં સુધારો થશે, પણ શનિ રાહુનો ચોક્કસથી ઉપાય કરવો જોઈએ. શનિદેવના મંદિર જવું જોઈએ અને જરૂરિયાતમંદની સેવા કરવી જોઈએ. બુધવાર અને શનિવાર ઉપવાસ કરવો જોઈએ. જી બિલકુલ, આ સાથે અનેક દર્શક મિત્ર વડોદરાથી આપણી સાથે જોડાઈ રહ્યા છે. હેલો. હેલો, નમસ્કાર મેડમ. જી નમસ્કાર, આપણે જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ સમય ને સ્થળ જણાવશો. અચ્છા, મારા સન માટે પ્રશ્ન કેરિયર માટે છે. જી જી બિલકુલ, આપણે પહેલા જન્મ તારીખ સમય ને સ્થળ જણાવશો. જન્મ તારીખ 13/4/1991. સમય? સમય સાંજના 5 વાગે. સ્થળ? સ્થળ નર્મદા જિલ્લો રાજપીપળા. જી શું સવાલ છે આપને? કેરિયર વિશેનો સવાલ છે ને? કેરિયર વિશે, આમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં જોબ કરે છે, એના માટે કઈક સરકારી જોબ માટે યોગ ખરા? જી બિલકુલ, સરકારી નોકરી વિશે આપનો સવાલ છે, જણાવી દઈએ. જી ચોક્કસથી આપના સવાલનો જવાબ આપીશું. સૂર્ય જ્યારે લગ્નસ્થાનમાં હોય છે ત્યારે આવી વ્યક્તિ ખૂબ પ્રભાવશાળી હોય છે, બુદ્ધિશાળી હોય છે અને સાથે સાથે ગુરુ તેમનો પંચમ સ્થાનમાં છે, એટલે સારું ભણી શક્યા હોય છે અને સારું કામ પણ કરી શકે. પણ સરકારી અત્યારે પ્રાઇવેટ ફિલહાલ જોબ છે, પણ હમણાં એવું કહી શકાય કે આજ નજીકના ભવિષ્યમાં જો તમે 4-5 મહિનામાં કોઈ એવી એક્ઝામ હોય અને આપી શકતા હો તો તેમાં સારું ફળ મળે, અને જો ના મળે તો પણ ચિંતા ના કરશો, હજી એક આખું વર્ષ સારું છે. આખું 2019માં પ્રયત્ન કરવા જોઈએ તેના માટે, અને સરકારી જોબ તેમને મળી શકે તેવા યોગ પણ છે, માટે 2019માં કોઈ કંઈ એક્ઝામ આપો સરકારની, ગવર્મેન્ટ લગતી, અને તેમને તેમાં જોબ પણ મળી જશે તેવું પણ કહી શકાય છે. જી બિલકુલ, આવી જ રીતે દર્શક મિત્રો સાથે આગળ પણ જોડાવાનું ચાલુ જ રહેશે. પણ હવે આગળની જે 3 રાશિઓ છે એ જાતકોનો દિવસ કેવો રહેશે? ચોક્કસ.
કર્ક રાશિ વિશે વાત કરીશું. સરકારી કામમાં સફળતા મળે, કોઈ પણ ગવર્નમેન્ટનું કામ હોય તો આજે સફળતા મળે એવું લાગી રહ્યું છે. આરોગ્યની કાળજી રાખવી જોઈએ અને ઉતાવળમાં નિર્ણય ના લેવા જોઈએ, થોડું વિચારીને નિર્ણય લેવા જોઈએ. સિંહ રાશિ વિશે વાત કરીશું. માનહાનિ અટકાવવા મસૂરની દાળનું જો દાન કરવામાં આવ્યા છે તો સારું થશે. વસ્તુ તમારે પણ ચોરાય નહીં, ખોવાય નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ. સંભાળીને પોતાની વસ્તુ સાચવવી જોઈએ. ખર્ચાળ દિવસ જાય તેવું દેખાઈ રહ્યું છે, ફરવા હરવા ફરવાનું થાય. કન્યા રાશિ વિશે વાત કરીશું. કુવારી કન્યાને જો ભોજન કરાવવામાં આવે તો તેનાથી લાભ થાય છે. આરોગ્યની ચિંતા રહે એવું પણ દેખાઈ રહ્યું છે. અને પરિવાર સાથે મુસાફરી થાય એટલે હરવા ફરવાનું થાય, આજે રવિવાર છે તો એવું પણ દેખાઈ રહ્યું છે. જી બિલકુલ. આવી જ સાથે એક અન્ય દર્શક મિત્ર લખપતથી આપણી સાથે જોડાઈ રહ્યા છે. હેલો. હેલો, આપનું નામ? પ્રકાશભાઈ પટેલ. જી, આપને જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. મને મારા વિશે પૂછવું છે. મારી જન્મ તારીખ છે 5/1/1975. સમય? આપની જન્મ તારીખ એકવાર મોટેથી જણાવશો. 5/1/1975. સમય? સાંજે 6-7 વાગ્યા. સ્થળ? ગડુલી લખપત, કચ્છ. જી, શું સવાલ છે આપનો? મારે વ્યવસાય વિશે પૂછવું છે. મારા જીવનમાં બહુ ઉતાર ચડાવ આવે છે, તો સારી પરિસ્થિતિ, સારો સમય ક્યારે આવે? જી બિલકુલ, વ્યવસાય અને સારી પરિસ્થિતિ, ભાગ્યોદય ક્યારે થશે આપનો સવાલ છે, જણાવી દઈએ. જી, આપની કુંડળીમાં આપ જે મહેનત કરો છો તે પ્રમાણે તમને પૈસા નથી મળતા એવું દેખાઈ રહ્યું છે. ખૂબ મહેનત કરવા બાદ પણ તમને સારું ફળ નથી મળતું. દર વખતે કામ 80% આવીને અટકી જતું હોય છે, આવું બધું દેખાઈ રહ્યું છે. તમારે રોજ સવારે સૂર્યનારાયણને જળ ચડાવવું જોઈએ. ઓમ રીમ સૂર્યાય નમઃ મંત્રની જપ કરવા જોઈએ. જો આ ચોક્કસથી કરશો તો તેનાથી તમે જે મહેનત કરો છો તે પ્રમાણમાં તમને પૈસા પણ મળશે અને તે પૈસા તમે ખૂબ બચાવી શકશો. નહીંતર તમે ઘણીવાર એવું જ થાય કે આપણે પોતાનો શોખ પૂરો કરવા માટે ના પૈસા વાપરતા હોય તો પણ એવી અચાનક કોઈ એવી પરિસ્થિતિ થઈ જાય જેના લીધે તમારે પૈસા વાપરી જ દેવા પડે અને તેનો ખર્ચ થઈ જાય, તે ના થાય તેના માટે સૂર્યના ઉપાય કરવા જોઈએ ચોક્કસથી. અને જો અત્યારે જે હાલ સમય થોડો ગંભીર ચાલી રહ્યો છે પણ સંઘર્ષમય સમય 5-6 મહિનાનો છે, ત્યારબાદ તમેમાં સુધારો આવશે અને ખૂબ સારું ફળ મળશે. સૂર્યના ઉપાય ચોક્કસથી કરજો. જી બિલકુલ, ઠીક છે. આવી રીતે દર્શક મિત્રો સાથે વાતચીતનો દોર આગળ પણ ચાલુ રહેશે. હાલ આગળની જે 3 રાશિઓ છે એ જાતકોનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ વિશે વાત કરી. માથાનો દુખાવો રહે આજનો દિવસ, મિત્રોથી લાભ થાય તેવું પણ દેખાઈ રહ્યું છે. પરદેશના કામમાં અડચણ આવે, પરદેશનું કોઈ કામ હોય તો તેમાં અડચણ આવે એવું દેખાઈ રહ્યું છે. અને વિષ્ણુ સહસ્ત્ર નામના જો આજે પાઠ કરવામાં આવે તો સારો દિવસ જશે. વૃશ્ચિક રાશિ વિશે વાત કરીશું. આંખ કાન નાકની પીડા ના થાય એટલે ચેકઅપ કરાવી લેવું જોઈએ, ધ્યાન રાખવું જોઈએ. સામાજિક કામમાં નિષ્ફળતા મળે, મન દુઃખ થાય તેવું દેખાઈ રહ્યું છે. મિત્રો પાછળ ખર્ચ થાય તેવું પણ દેખાઈ રહ્યું છે. અને કામમાં સફળતા મળે, કોઈ કામ હોય તો તે પૂરું પડી જાય છે. ધનરાશિ વિશે વાત કરીશું. ધાર્યા પ્રમાણે કામ ના થાય એવું દેખાઈ રહ્યું છે. વાણી પર સંયમ રાખવાથી જ લાભ થશે એટલે આજે ઓછું બોલવું અને ધ્યાનથી સંભાળીને બોલવું. માતાના આરોગ્યની ચિંતા સતાવે અને વાહન સાચવીને ચલાવવું જોઈએ, એક્સિડન્ટ ના થાય તેનું ધ્યાન રાખવું જોઈએ શાંત. જી બિલકુલ. આ સાથે જ અનેક દર્શક મિત્ર કૈલાસબેન આપણી સાથે જોડાઈ રહ્યા છે. હેલો. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કૈલાસબેન, આપણે જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. હા, મારા બાબા વિશે પ્રશ્ન પૂછવાનો છે. જન્મ તારીખ? એની જન્મ તારીખ છે 19/6/1988. સમય રાત્રે 3 વાગે. અને સ્થળ? સ્થળ જંબુસર. જી, શું સવાલ છે આપનો? એના પહેલા મેરેજ કરેલા, એ ડિવોર્સ થઈ ગયા છે. તો હવે ફરી અમે પ્રોસેસ કરીએ છીએ પણ હજુ કઈ ઠેકાણું પડતું નથી, એટલા માટે મેં પ્રશ્ન કરેલો છે. બિલકુલ, લગ્ન વિષયક સવાલ છે. ક્યારે મેરેજ ફરીવાર થશે આપને જણાવી દઈએ. આપના દીકરાની કુંડળી ઉત્તમ છે, એમાં કોઈ દોષ નથી. કદાચ એવું બની શકે કે સામેવાળી વ્યક્તિની કુંડળીમાં દોષ હોય માટે આવો કોઈ ફળ મળ્યું હોય. પણ 5મા સ્થાનમાં જ્યારે કેતુ હોય છે ત્યારે બુદ્ધિનો સારો ઉપયોગ નથી કરાવી શકાતો, પ્રેમ થઈને તૂટી જાય છે, ભણવાનું બગડે છે, આવું બધા યોગ પણ છે. માટે કેતુના તેમને ખાસ ઉપાય કરવો જોઈએ જેનાથી તે સારી બુદ્ધિનો ઉપયોગ કરી શકે. અને લગ્ન જીવનમાં સફળતા માટે એમને હવેના 3-4 મહિના ખૂબ સારા ચાલી રહ્યા છે એટલે હવે પ્રયત્ન કરશો હમણાં તો ચોક્કસથી પાછું સગું
થઈ શકશે અને લગ્ન તેમના થઈ શકશે. 3-4 મહિના સારા છે, ઉતાવળ કરવાની જરૂર નથી. કદાચ એવું બી બની જાય કે 1 મહિનો ના થાય ને પછી એક દિવસમાં બધું જ સેટ થઈ જાય, માટે 3-4 મહિના હજીના હવેના સારા છે અને સારું પાત્ર મળશે. જી બિલકુલ. આ સાથે અનેક દર્શક મિત્ર સુરેન્દ્રનગરથી પ્રવીણભાઈ આપણી સાથે જોડાઈ રહ્યા છે. હલો. હા જી પ્રવીણભાઈ, આપણે જેમના વિશે સવાલ પૂછો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. મારા બંને દીકરા વિશે પૂછું છું. પહેલા ગમે તે એક દીકરા વિશે જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. હા, છોકરા 26-10-1987 જન્મ છે. 26-10-1987 સમય? હા, સમય 9-10 ના ગાળાની મારી પાસે. સવારે કે રાત્રે? સવારે. સ્થળ? હા સ્થળ. હા સવારે સવારે. સ્થળ, જન્મ સ્થળ? સ્થળ પાટલી. તા પાટલી? જી. શું સવાલ? પાટલી ભાઈ કોચાળા ગામ છે. શું સવાલ છે? હેલો. સવાલ એના કોઈ સંબંધમાં આ પાડતો નહીં, ધંધામાં ક્યાંય મેળ પડતો નહીં. ધંધો ચાલુ કર્યો તો ધંધામાં સક્સેસ નથી થતો. જી બિલકુલ. જી નોકરી અને ખાસ કરીને ધંધો અને લગ્ન વિશે આપનો સવાલ છે, જણાવી દે. હા જી, આપના દીકરાની કુંડળી જોતા એવું કહી શકાય કે તેને વૃશ્ચિક રાશિ છે, ન અને ય તેના અક્ષરો છે, માટે તેને પનોતીનો પાયો ચાલી રહ્યો છે, છેલ્લો પાયો છે. ત્યાર જ્યારે શનિની 7.5-ની પનોતી હોય છે ત્યારે સંઘર્ષમય જીવન જતું હોય છે, માટે તમે હવેનો એનો ભવિષ્ય સારું છે એટલે ચિંતા ના કરશો. જુલાઈ 2019 સુધી થોડો સમય ગંભીર છે, ત્યારબાદ ધંધામાં સુધાર આવશે અને કામ કરી શકશે. અને લગ્ન જીવન વિશે તમે સવાલ કર્યો છે, તેની કુંડળીમાં 2 લગ્નના યોગ છે. તેને તુલસી વિવાહ ચોક્કસથી કરાવવા જોઈએ નજીક. જનરલી 18-22 વર્ષ કે 20 વર્ષની ઉંમરે આ યોગ આ વિધિ કરાવવાની હોતી હોય છે, પણ લેટ થઈ ગયું હોય તો કંઈ વાંધો નહીં. હજી પણ લગ્ન નથી થયા, સગાઈ નથી થઈ, માટે પહેલાં તેમને આ તુલસી વિવાહ કરાવી લેવા જોઈએ અને ત્યારબાદ તરત એટલે એવું કહી શકાય કે કદાચ 4-1 મહિના બાદ તમે પ્રયત્ન કરો, પહેલાં તુલસી વિવાહ કરાવો અને 4-1 મહિના બાદ લગ્ન માટે તેનો સારો સમય છે, ત્યારે પાત્ર સારું મળી જશે. જી બિલકુલ. આ સાથે અનેક દર્શક મિત્ર જામનગરથી ધીરજબા આપણી સાથે જોડાઈ રહ્યા છે. હલો. મારી બેબીનું મારે પૂછવું છે. જી, આપની દીકરીની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. 7-2-91. સમય? કલમ દિવસ સવારે 10:45. અને સ્થળ? લીમડી. સ્થળ? જી. શું સવાલ છે? બસ, મારી બેબીની સગાઈનું 99% થઈ જશે, મારે સગાઈ નથી થતી, હું 5 વર્ષથી ગોતું છું, તો મારી બેબીની સગાઈ લગ્ન ક્યારે યોગ્ય છે? જી બિલકુલ, ચોક્કસ આપની બેબીની સગાઈ લગ્ન વિશે સવાલ છે, જણાવી દઈએ. જી જય માતાજી. આપની દીકરીની કુંડળી જોતા એવું કહી શકાય કે તેમણે ચંદ્રના ઉપાય કરવા જોઈએ, ચંદ્રનું મોતી ધારણ કરવું જોઈએ અને એક રાહુનું રત્ન પણ ચોક્કસથી ધારણ કરવું જોઈએ, જેનાથી તેમને શનિ રાહુ સાથે હોવાથી આવો જીવનમાં કંઈક નાના મોટા રાહુ કેતુના લીધે દુઃખ આવે જે ધારે તે થાય નહીં. અને તેમની હેલ્થ, તમારી હેલ્થ, તમને ચિંતા, એના ફાધરને ચિંતા, આ બધું કુંડળી પર દેખાઈ રહ્યું છે, માટે તેમના સમયસર લગ્ન થઈ જાય. 3 મહિના સારા છે, લગ્નના યોગ છે, સારા અત્યારે ચાલી રહ્યા છે, માટે પાત્ર મળી જશે. પણ રાહુ અને ચંદ્ર, દૂધનું દાન જરૂરિયાતમંદ વ્યક્તિઓને દાન કરવું જોઈએ અને સાથે સાથે ચંદ્ર અને રાહુનો ઉપાય કરવા જોઈએ, તો તેમને સારું ફળ મળશે. જી બિલકુલ. આ સાથે અનેક દર્શક મિત્ર જૂનાગઢથી કૌટિલ્ય આપણી સાથે જોડાઈ રહ્યા છે. હલો. હા જી કૌટિલ્યજી, આપણે જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. મારા વિશે જ મારા જન્મ સવાલ પૂછવો. મારી જન્મ તારીખ છે 20 માર્ચ 1975. સમય? સમય સાંજના 7 વાગે, 7-8 ની અંદર. જી. સ્થળ? સ્થળ અમરાપુર. શું સવાલ છે આપનો? એવું છે કે આપણે ગમે ધંધો કરીએ તો ભાઈ ધંધામાં કઈ પ્રગતિ નથી ને અમે. બરાબર છે, ધંધાની વળતી વિશે આપનો સવાલ છે, જણાવી દઈએ. જી, આપને ધંધા કરવાના, દરેક વ્યક્તિને એવું જરૂરી નથી કે દરેક વ્યક્તિ ધંધો કરી શકે, માટે આપને હું એવું સજેસ્ટ કરીશ કે આપની કુંડળી જોતા એવું કહી શકાય કે ધંધો કરતા તમે જો જોબ કરો તો તેમાં વધારે સારું ફળ મળશે. જોબથી એક સિક્યોર લાઈફ, સારી અને સરળતાથી જીવન જતું રહેશે. એના માટે તમારે જોબ કરવી જોઈએ સૌ પ્રથમ તો હું કહીશ, અને ત્યારબાદ અગર તમારે ધંધો કરવો જ હોય તો શનિ એટલે શનિના ઉપાય કરવા જોઈએ. પણ ઉંમર અને વિધિસર ધ્યાન રાખવામાં આવે, જો તમારી 7.5-ની પનોતી પણ પતી ગઈ છે, પણ
એવું કહી શકાય કે નાનીપણથી પતિ ગઈ છે, પણ એવું કહી શકાય કે તમે જો જોબ કરો તો એમાંથી વધારે ફળ સારું મળશે એવું કહી શકાય, માટે જોબ કરવી જોઈએ. જી બિલકુલ. આ સાથે અનેક દર્શક મિત્ર મહેસાણાથી પૂજા આપણી સાથે જોડાઈ રહ્યા છે. હેલો. હા જી મેડમ, મારી જન્મ, જય માતાજી. જય માતાજી. આપની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. મારી જન્મ તારીખ 10/6/2000. સમય? સમય 7:45. સવારે કે સાંજે? સાંજે. અને સ્થળ? મહેસાણા. શું સવાલ છે? કુંડળી વિશે જાણવું તું મારી. બે લગ્નના યોગ છે. સૌ પ્રથમ લગ્ન વિશે વાત કરીશું તો બે લગ્નના યોગ છે, માટે આપને કુંભ વિવાહ કરાવી લેવા જોઈએ. 18-20 વર્ષની ઉંમરમાં યોગ વિધિ કરાવી દો તો સારું ફળ મળતું હોય છે. માટે કુંભ વિવાહ અને હીરો જો આપ ધારણ કરો તો ખૂબ સારું ફળ મળશે. એટલે હીરો ધારણ કરવો જોઈએ લગ્ન જીવન માટે. અને શુક્રવારે માતાજીને ચૂંડી ચડાવવી જોઈએ. આપનો ભાગ્યોદય 32 વર્ષની ઉંમર પછી થશે, એટલે આપ જે મહેનત કરશો તેમાં સફળતા 32 વર્ષ પછી મળશે. જી બિલકુલ. અને હવે આગળની જે ત્રણ રાશિઓ છે એ ખૂબ જ જલ્દીથી જણાવશો. હા જી. મકર રાશિ વિશે વાત કરીશું. મિત્રો પાછળ ઘસાવું પડે એવું લાગી રહ્યું છે. હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. પતિ પત્ની સાથે મનદુખ થાય તેવું પણ દેખાઈ રહ્યું છે. અને પરદેશના કામમાં વિલંબ આવે. કુંભ રાશિ વિશે વાત કરીશું. કામમાં મજા ના આવે એવું લાગી રહ્યું છે. સરકારી કાર્યમાં સુધારો આવે એવું દેખાઈ રહ્યું છે. ઉછીના પૈસા ના આપવા જોઈએ એવું પણ દેખાઈ રહ્યું છે. અને સફેદ વસ્ત્રનું દાન કરવું જોઈએ. મીન રાશિ વિશે વાત કરીશું. જરૂરિયાતમંદની સેવા કરવી જોઈએ. ભાગીદારના કામમાં નિષ્ફળતા મળે એવું દેખાઈ રહ્યું છે, એટલે ધ્યાન રાખજો. અને પરિવાર સાથે મુસાફરી થાય, નાની મોટી મુસાફરી થાય એવું દેખાઈ રહ્યું છે. જી બિલકુલ. રવિરાજસિંહ આપ અહીંયા ઉપસ્થિત રહ્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ. હર હર મહાદેવ. તો મિત્રો, શ્રાવણ માસમાં ભોળાનાથને ભજવાનો વિશેષ મહિમા હોય છે. શુભ શ્રાવણ સાથે શિવકથાનું શ્રવણ પણ અત્યંત ફળદાયી નીવડે છે. ત્યારે મહાદેવના મહાદર્શન કરવા આપણે જણાવી રહ્યા છીએ શ્રાવણના દરેકે દરેક દિવસનું મહત્વ. આ વિષય પર વધારે માહિતી જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદી આપશે. સાંભળી શિવ મહિમા. ઓમ નમઃ શિવાય. દર્શક મિત્રો, આજે આપણે ભીમાશંકર જ્યોતિર્લિંગની પ્રાગટ્ય કથાનું રસપાન કરીશું. દર્શક મિત્રો, મહારાષ્ટ્રના સહ્યાદ્રી પર્વતીય શૃંખલામાં ભીમા નદીના તટ પર આ પવિત્ર જ્યોતિર્લિંગ બિરાજમાન છે. આ સ્થાન મુંબઈથી પૂર્વ દિશા તરફ અને પુનાથી ઉત્તર દિશા તરફ નાસિકથી 120 માઇલના અંતરે આ મહાપવિત્ર સ્થાન આવેલું છે. સાથે સાથે આની સાથે એક એવી પણ માન્યતા છે કે બીજું એક જ્યોતિર્લિંગ ભીમાશંકર જ્યોતિર્લિંગ આસામના ગૌહાટી અને નૈનીતાલમાં પણ આ જ્યોતિર્લિંગ અહીંયા સ્થિર થયેલું કહેવાય છે. દર્શક મિત્રો, આ કથા સાથે ખૂબ જ પવિત્રતાનું જોડાણ છે. એક રાજા પાર્થિવ શિવલિંગની રચના કરી, પાર્થિવ શિવલિંગની સ્થાપના કરી, પ્રતિષ્ઠા કરી અને પોતે શિવજીની આરાધના કરતો હતો. આપને પાર્થિવ શિવલિંગ એવો શબ્દ આપણે અવારનવાર સાંભળવા મળશે. શાસ્ત્રમાં પણ આપણે પાર્થિવ શિવલિંગનો શબ્દ આપણને સાંભળવા મળે છે. પાર્થિવ શિવલિંગ એટલે શું કે માટીનું શિવલિંગ બનાવી એની ઉપર શિવજીની પ્રતિષ્ઠા કરવી, આરાધના કરવી, આને આપણે પાર્થિવ શિવલિંગ કહીએ છીએ. એટલે આ રાજા પણ શિવજીનો ભક્ત હતો. એણે પાર્થિવ શિવલિંગ બનાવ્યું અને એમાં ભગવાનની પ્રતિષ્ઠા કરી અને ભગવાનનો એ ભક્ત હતો. ભગવાનની પૂજા મંત્રોચ્ચારથી નિત્ય પ્રત્યે એમની ભક્તિ કરતો હતો. ત્યાં એક અસુર આ નતો ઈચ્છતો કે આ શિવજીની પૂજા થાય, એટલે એ અસુરે પેલા રાજાને પીડવાનું શરૂ કર્યું. રાજાને ખૂબ જ ત્રાસ આપવા લાગ્યો. એક સમય એવો આવ્યો કે એ અસુર પોતે ત્યાં પ્રગટ થયો અને પ્રગટ થઈ અને પેલા રાજાને કહ્યું કે હવે આ પૂજા તું અહીંયા બંધ કરી દે, નહીં તો હું મારા ખડકથી તારો તત્કાળ વધ કરીશ. આટલું કહેતાની વારમાં જ પેલા અસુરે તલવાર ઉપાડી અને જેવો પેલા રાજાનો શિરચ્છેદ કરવા જાય છે ત્યાં શિવજી એકદમ ધડાકા સાથે, પ્રચંડ ધ્વનિ સાથે શિવજી ત્યાં પ્રગટ થયા અને
એ અસુર સહિત એની સર્વ સેનાનો શિવજીએ નાશ કર્યો અને પોતે ત્યાં જ્યોતિ સ્વરૂપે બિરાજમાન થયા. દર્શક મિત્રો, શિવજી એ પોતે આસુરી તત્વના નાશક છે અને દૈવી તત્વના પ્રસ્થાપિત કરવા વાળા એકમાત્ર એવા દેવ છે. સાથે સાથે એક વૈજ્ઞાનિક છે, ફ્રિજોફ નામના વૈજ્ઞાનિકે એક પુસ્તક લખ્યું હતું, તાઓ ઓફ ફિઝિક્સ. આ તાઓ ઓફ ફિઝિક્સમાં એણે શિવજીને પોતાના પુસ્તકના કવર પેજ ઉપર સ્થાન આપ્યું છે. શિવજીનું તાંડવ નૃત્ય કરતો એક ફોટો એણે પોતાના પુસ્તક ઉપર મૂક્યો છે. એનું વૈજ્ઞાનિક રીતે પણ એવું માનવું છે કે શિવજી એ પોતે પ્રત્યેક અણુના વિખંડન અને પોતે આણ્વિક સંયોજનના એકમાત્ર સુચારુ કેન્દ્ર સ્થાને અહીંયા બિરાજમાન કરવા વાળા દેવ છે. એટલે શિવજી લય અને પ્રલયના પોતે સ્વામી છે. શિવજી પોતે લય પણ કરી શકે, પ્રલય પણ કરી શકે. શિવજી પાસે આ સત્તા છે. શિવજી એકમાત્ર એવા દેવ છે કે જો તમારા ભાગ્યમાં નહીં પણ હોય ને તો શિવજીની આરાધના કરશો ને તો શિવજી એ પોતે તમારા ભાગ્યમાં નહીં હોય તો પણ શિવજી તમને એ પ્રદાન કરશે. એટલે શિવજીની ઉપાસના કરજો. સાથે સાથે આ દ્વાદશ જ્યોતિર્લિંગની કથા આપણે જે કહી રહ્યા છીએ, એમનું ઉત્પત્તિની કથા કહી રહ્યા છે, તેનું પણ મનમાં નિત્ય પ્રત્યે આપ સ્મરણ કરજો. હું ઝડપથી દ્વાદશ જ્યોતિર્લિંગનો પાઠ પણ બોલું છું, આપ તેનું પણ સ્મરણ કરજો. સૌરાષ્ટ્ર સોમનાથમ ચર્ષી શૈલ્ય મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યા મહાકાલમ ઓમકાર મમલેશ્વરમ પરલ્યા વૈજનાથમ ચ ડાકિન્યા ભીમશંકરમ સેતુ બંધેતુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યતુ વિશ્વેશમ ત્રંબકમ ગૌતમી તટે હિમાલય તુ કેદારમ ધૃષ્મેશમ શિવાલય. એતાની દ્વાદશ જ્યોતિર્લિંગાની સાયં પ્રાત પઠેનર સપ્ત જન્મ કૃતમ પાપમ સ્મરણે ન વિનશ્યતિ. ઓમ નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ. હર મિત્રો, શિવજીના દર્શનનો અનેરો મહિમા હોય છે. એમાં દર્શનમાં જો વાત કરીએ તો સૌથી ઉપર એટલે કે શિવજીની જટામાં સૌથી ઉપરના ભાગે ગંગાજી બિરાજમાન છે, જે લોકોના કલ્યાણ માટે સદા માટે વહેતા રહે છે. અને આ સાથે જ દક્ષ રાજાના શ્રાપથી શાપિત થયેલા ચંદ્રમાજી ઉપર ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવજીએ તેમને પોતાની જટામાં સ્થાન આપ્યું છે. ભાઈ, આ તો થઈ ગંગાજી અને ચંદ્રમાજીની વાત. આવી તો ઘણી બધી વાતો છે જે આપણે કહેવા લાયક છે, પણ હાલ અત્યારે આટલું જ. આવતીકાલે ફરી મળીશું. આપ જોવાનું ચૂકતા નહીં સવારે 8 કલાકે અમારો વિશેષ કાર્યક્રમ રાશિ ભવિષ્ય. હાલ મને એટલે કે નુપુરદાણીને રજા આપશો. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ.